સરકારી તંત્રમાં કેટલી હદે લાલિયાવાડી ચાલે છે તેનું નવું ઉદાહરણ બનાસકાંઠાથી સામે આવ્યું. અહીં શિક્ષિકા મેડમ છેલ્લા 8 વર્ષમાં અમેરિકામાં મોજ કરી રહ્યા છે, તેઓ અમેરિકામાં બેઠા બેઠા સરકારી શિક્ષકોનો પગાર લઈ રહ્યા છે. બીજી બાજુ તંત્રના વાંકે બાળકોના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે. નોકરી ગુજરાતમાં, શિક્ષક અમેરિકામાં. શિક્ષક 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, ગુજરાતમાં નોકરી ચાલુ, પગાર પણ ચાલુ. આ ચોંકાવનારો કિસ્સો યાત્રાધામ અંબાજીથી 70 કિલોમીટરના અંતરે આવેલા પાંછા ગામનો છે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં શાળાના રેકોર્ડ પર તેમનું નામ બોલાઈ રહ્યું છે. રેકોર્ડમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે કે ભાવનાબેન 5ની મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા મેડમ 8-8 વર્ષથી અમેરિકામાં મોજ કરી રહ્યા છે અને ગુજરાત સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર પણ મેળવી રહ્યા છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ તેમણે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં. મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા, પોતે વિદેશમાં સ્થાયી છે. હવે વિદેશમાં સ્થાયી છે અને 8-8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ. આ આ બાબતે મારી અરજીઓ થઈ છે. જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? આ બેન ઘણા વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી. બાળકોના જણાવ્યા અનુસાર તેઓ 3જા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે 5મા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી. ભાવનાબેન શાળામાં હાજર પણ થતા નથી કે રાજીનામું પણ આપતા નથી. એકંદરે બાળકોના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે. આ અંગે સરકારના જવાબદાર નેતાઓ ઉડાઉ જવાબ આપી રહ્યા છે કે બડે બડે દેશો મેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ. આપણા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લેભાગુ પ્રવૃત્તિની થાય અને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે. અધિકારીઓ છાવરી રહ્યા છે, કોઈ છાવરવાનો પ્રશ્ન નથી. જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાંને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે. અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ્સની વાત છે. તપાસમાં સામે આવ્યું છે, જ્યારે પણ શિક્ષિકા મેડમ ઇચ્છે ત્યારે તેઓ વર્ષમાં એક વખત આવું બધું સેટિંગ પાડી જાય છે. મોડે મોડેથી ગાંધીનગર મુદ્દો પહોંચતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આખી ઘટનાથી શિક્ષણ વિભાગ પર સવાલ ઉભા થાય છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલે અનેક વખત રજૂઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી ન થઈ? સ્થાનિક અધિકારીઓની સાંઠગાંઠ વિના શું આ શક્ય છે ખરું? શું શાળામાં અનેક વર્ષોથી ઇન્સ્પેક્શન થયું જ નથી? અમેરિકાનું ગ્રીન કાર્ડ હોવા છતાં શિક્ષિકાનું નામ સરકારી ચોપડી કેવી રીતે બોલે છે? આ તમામ વચ્ચે બાળકોનું ભાવિ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, તેની જવાબદારી કોણ લેશે? બ્યુરો રિપોર્ટ, GSTV.